नमस्कार विद्यार्थी मित्रों, हूँ राहुल वाघेला आज प्रस्तुत कर रहा हूँ नवमा धोरण प्रथम प्रकरण अपनी आसपासना द्रव्य भाग बे। भाग एक में आप जो कि द्रव्य लाक्षणिकताओं कई हो, द्रव्य शू है, द्रव्य कई रीते बनेलो है। हम भाग बे में आप जुशु कि द्रव्य की अवस्थाओं कई कई है, कई कई अवस्था में द्रव्य वेचेलो है। मुख्यत्व द्रव्य पांच अवस्था में आएलू है, आप अवस्था कई कई है। तो प्रथम अवस्था है घन अवस्था, बीजी अवस्था है प्रवाही अवस्था, तीजी अवस्था है वायु अवस्था, चौथी अवस्था है प्लाज्मा, पांचवी अवस्था है सॉलिड स्टेट पण कहीए छीए। એટલે કે દ્રવ્ય જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે તેનો આકાર ચોક્કસ હોય છે। આકાર કેવો હોય છે? ચોક્કસ હોય છે, એની સીમાઓ પણ ચોક્કસ હોય છે, સીમાઓ અને એનું કદ પણ કેવું હોય છે? ચોક્કસ હોય છે। આ ત્રણ અવસ્થાઓ, આ ત્રણ એના મૂળભૂત પેરામીટર્સ છે જે ચોક્કસ હોય છે। એટલે કે આકાર, ધારો કે એક્ઝામ્પલ લઈ લે કે આ દસ્તર છે, દસ્તરને હું મારી મચડીને કોઈ પણ રીતે આકાર બદલી શકવાનો નથી, એની સીમાઓ પણ નિશ્ચિત જ છે, એ સીમાઓની બહાર દસ્તર ફેલાવાનું નથી, એનું કદ પણ કેવું છે? વ્યવસ્થિત છે। હવે જોઈએ કે દ્રવ્ય જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે એમાં સંકોચન નહીવત, કેનો મતલબ કે સંકોચન ખૂબ જ ઓછું છે દ્રવ્યમાં જ્યારે ઘન અવસ્થામાં હોય છે ત્યારે એના પર બાહ્ય બળ લગાવીએ તો તેના આકારમાં કોઈ પણ ફેરફાર થતો નથી। કદાચ વધારે બળ લગાવીએ તો ઘન પદાર્થ તૂટી જાય છે પણ તેનો આકાર બદલતો નથી। એટલે આ વાત પરથી આપણે નિષ્કર્ષ નીકળે છે કે ઘન પદાર્થ કેવો છે? બરડ છે, એટલે કે દ્રઢ, સોરી આપણે એને દ્રઢ કહીશું, ઇંગ્લિશમાં આપણે રિજિડ કહેવાય, એટલે કે તૂટી જાય છે પણ અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી, આકારમાં કોઈ ફેરફાર થતો નથી। હવે આપણે વાત કરીશું બીજી અવસ્થાની। બીજી અવસ્થા કઈ છે મિત્રો? બીજી અવસ્થા આપણે કહી શકીએ કે પ્રવાહી અવસ્થા છે। કઈ અવસ્થા છે? પ્રવાહી અવસ્થા આપણે ઇંગ્લિશમાં લખી શકીએ, પ્રવાહીને ઇંગ્લિશમાં શું કહેવાય? લિક્વિડ, અને અવસ્થાને ઇંગ્લિશમાં સ્ટેટ કહેવામાં આવે છે। ઓકે, પ્રવાહી અવસ્થામાં આપણે પ્રવાહીનો આકાર કેવો છે કોઈ નિશ્ચિત નથી હોતો, પરંતુ એનું કદ કેવું હોય છે? ચોક્કસ અને નિશ્ચિત હોય છે। આકારની વાત કરીએ, ધારો કે પાણીને હું ગ્લાસમાં રાખું તો પાણીનો આકાર કેવો થાય? ગ્લાસ જેવો થઈ જાય। પાણીને હું માટલામાં ભરું તો માટલા જેવો થઈ જાય છે। પાણીને હું ડોલમાં ભરું તો ડોલ જેવો આકાર થઈ જાય છે। કહેવાનો મતલબ કે પ્રવાહીનો આકાર નિશ્ચિત નથી હોતો, એ પાત્ર પ્રમાણે પોતાનો આકાર મેળવે છે, પરંતુ તેનું કદ ચોક્કસ હોય છે। કદ ચોક્કસ કેવી રીતે હોઈ શકે? કદની વાત કરીએ, ધારો કે આમે એક ગ્લાસ લીધો છે, હવે ગ્લાસમાં હું 50 ml પાણી લઉં છું, તો પાણી લીધું, ધારો કે આ કોઈ માટલું છે એમાં મેં 50 ml પાણી લીધું, તો કેવું એનો આકાર થોડો ગોળ થઈ જશે, કેમ? મતલબ કે આકારમાં તો ફેરફાર થાય છે પણ કદ હંમેશા કેવું રહેશે? 50 ml। કદ એનું ચોક્કસ નિશ્ચિત રહેવાનું છે। એનું કારણ એ છે
કે પ્રવાહી પ્રવાહીમાં વહનશીલતાનો ગુણધર્મ હોય છે. વહનશીલતા, વહનશીલતાનો મતલબ કે પ્રવાહીમાં દ્રવ્યના કણ કેવા હોય છે, ઘનની સરખામણીમાં સ્વતંત્ર હોય છે, એટલે કે એ પોતાનો આકાર બદલી શકે છે. એટલે જ આપણે કહી શકીએ કે પ્રવાહી કેવું છે, સખત નહીં પણ તરલ પદાર્થ છે. એટલે કે પ્રવાહી પોતાની આકારો બદલી શકે છે પરંતુ પોતાનું કદ બદલી શકે નહીં. એટલે કે ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો કેવા હોય છે, છૂટા છવાયા હોય છે. અથવા આપણે કહી શકીએ કે પ્રવાહીના કણોમાં પ્રવાહી કણો વચ્ચે ખાલી જગ્યા વધુ હોય છે. સમજણ પડી મિત્રો? આપણે બે અવસ્થાઓની વાત કરી છે, ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા. હવે આપણી મુખ્ય ત્રીજી અવસ્થા રહી ગઈ છે. ત્રીજી અવસ્થા કઈ છે? વાયુ અવસ્થા. આપણે હવે વાયુ અવસ્થા વિશે વાત કરવાની છે. કઈ અવસ્થા છે? ત્રીજી વાયુ અવસ્થા. વાયુ અવસ્થાને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? ગેસિયસ સ્ટેટ. એટલે કે વાયુ એક એક્ઝામ્પલ દ્વારા આપણે ઉદાહરણ દ્વારા સમજી શકીએ. ધારો કે વાયુ અવસ્થા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું મિત્રો. એક ઉદાહરણ લઈ, અહીંયા મેં એક ઇન્જેક્શન લીધું છે, એની ઉપર પિસ્ટન લગાડેલું છે. હવે ઇન્જેક્શન દ્વારા હું સંકોચન આપવાનું છું, એટલે કે આપણે અંદર વાયુ ભરેલો છે. પહેલા ઉદાહરણમાં, પહેલી આકૃતિમાં અંદર વાયુ ભરેલો છે. હવે હું એને દબાઈશ, એટલે કે દબાણ આપીશ, ઉપર સંકોચન આપીશ, તો વાયુનું સંકોચન પ્રવાહી અને ઘનની સરખામણીમાં વધુ થાય છે. જોઈ શકો છો તમે અહીંયા બેનું લેવલ, અહીંયા આટલું લેવલ છે અને અહીંયા આટલું જ લેવલ છે. એ રીતે જ અહીંયા ઘનમાં જોવો, અહીંયા વધારે લેવલ છે અને પ્રવાહીમાં એના કરતાં ઓછું લેવલ છે. એટલે કે વાયુ કરતાં પ્રવાહીનું અને ઘનનું સંકોચન ખૂબ જ ઓછું થાય છે. એટલે કે હું આને દબાવું તો વાયુનો વધુમાં વધુ કણ આ જગ્યામાં આવી શકે છે. વાયુ એટલે કે હવા લીધી છે આપણે ઉદાહરણ તરીકે. અહીંયા પ્રવાહીમાં મેં પાણી લીધું છે, હું આને દબાવી શકીશ, પણ વાયુ કરતાં વધારે પ્રમાણમાં એનું સંકોચન થવાનું નથી. એ રીતે જ મિત્રો અહીંયા મેં ચોકના ટુકડાઓ લીધા છે, હવે એનું દબાવું છું તો એ પ્રવાહી કરતાં ઓછું સંકોચન પામે છે અને વાયુ કરતાં પણ ઓછું સંકોચન પામે છે. એટલે ઉપરથી આપણે એક નિષ્કર્ષ, એક વાત પર, એક નિર્ણય પર આવીએ છીએ કે વાયુ સંકોચન વધુ થાય છે. એટલે મિત્રો આપણે ક્યાં, મતલબ કે ઉદાહરણ એક લઈએ કે વાયુનું સંકોચન કેવી રીતે, તો કે વાયુ જ્યારે આપણે આપણા રાંધણ ગેસ તરીકે એલપીજીનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે ઘરમાં જે પણ બોટલ આવે છે એ બોટલમાં વાયુનું સંકોચન એટલે કે પ્રવાહીકૃત વાયુ ભરેલો આવે છે. એટલે આપણે એને ઇંગ્લિશમાં શું કહી શકીએ? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ઓકે, બીજું એક્ઝામ્પલ લઈએ કે
દવાખાનામાં જે ઓક્સિજનના સિલિન્ડર હોય, ઓક્સિજન માસ્ક પહેરાવે બીમાર વ્યક્તિને જેનાથી શ્વાસ ના લેવા. અત્યારે કોરોના વાયરસ ચાલે છે એટલે કે આપણા રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે આપણે શ્વસનતંત્રને લઈને થોડા પ્રોબ્લેમ ઊભા થાય એટલે કે આપણે શ્વાસ ના લઈ શકીએ તો આપણને ઓક્સિજન આપવામાં આવે છે કે વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે. ત્યારે આપણે જે ઓક્સિજન સિલિન્ડર હોય છે એ પણ કેવો હોય છે, પ્રવાહીકૃત ઓક્સિજન હોય છે એટલે કે એને દબાણ આપી અને પ્રવાહી કરવામાં આવ્યો છે. ત્રીજો લઈ લઈએ આપણે સીએનજી. બધા જ જાણે છે કે આપણે આપણા વાહનોમાં જે ઇંધણ વાપરીએ છીએ સીએનજી હોય છે, એને આપણે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કહીશું. શું કહીશું? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એ પણ કેવો જ છે, પ્રવાહીકૃત જ છે, એને પણ દબાણ આપીને આપણે બનાવવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણે ત્રણ અવસ્થાઓ પૂરી કરી છે પણ એક પ્રવાહી અવસ્થા અસ્થામિક ગુણધર્મ આપણે જોઈ લઈશું કે પ્રવાહીમાં ત્રણે ત્રણ અવસ્થાઓ એટલે કે ઘન અવસ્થા, વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા પ્રસરણ પામે છે. પ્રસરણ એટલે કે ડિફ્યુઝન. ઓકે, સોરી, ડિફ્યુઝન નો સ્પેલિંગ ખોટો છે. ડિફ્યુઝનનો મતલબ કે પ્રસરણ. પ્રસરણનો મતલબ હવે તમે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે પહેલું એક્ઝામ્પલ લઈએ, મેં કોઈ પાત્ર લીધું છે. પ્રવાહીમાં વાત કરીએ છીએ આપણે, પ્રવાહી અવસ્થામાં. ધારો કે મેં પાત્રમાં પ્રવાહી લીધું છે, આ પ્રવાહી છે. હવે ઉપરથી હું કોઈ ઘન પદાર્થ નાખું છું તો થોડા ટાઈમ પછી આપણે એને હલાવીશું તો શું થઈ જશે? ઓગળી જશે. એટલે કે પ્રસરણ થઈ ગયું, ડિફ્યુઝન થઈ ગયું. એટલે કે પ્રવાહીની જે કણો હતા એને વચ્ચે જે અવકાશ હતો, ગેપ હતી, એમાં ઘનના કણો ફિક્સ થઈ ગયા. ઉદાહરણ એ રીતે લઈ શકીએ, ધારો કે આપણે શરબત બનાવીએ છીએ તો મેં પાણી લીધું છે ગ્લાસમાં અને ઉપરથી હું ખાંડ નાખું છું. ઉપરથી શું નાખું છું? ખાંડ. પછી થોડી વાર હલાવીશ તો ઓગળી જશે. એટલે કે પ્રવાહીમાં ઘન પદાર્થનું પ્રસરણ, ઉદાહરણ એક હતું. હવે આપણે ઘનને લઈ લીધો છે. બીજું સુધારણ, નીચે તો પ્રવાહી જ છે, અહીંયા તો ઓકે. હવે ઉપરથી હું પ્રવાહી નાખું છું. પ્રવાહી તો શું હોય શકે? ધારો કે હું ચા બનાવું છું તો આપણે તપેલીમાં પાણી લઈએ છીએ અને ઉપરથી શું નાખીએ છે? દૂધ નાખીએ છીએ. દૂધ પણ શું છે? પ્રવાહી છે. અને નીચે પણ શું છે? પાણી છે. તો દૂધ આમાં મિક્સ થઈ જશે, સમાન મિશ્રણ બનાવે છે, ઓગળી જાય છે. ક્યાંનો મતલબ કે પ્રવાહીમાં પ્રવાહીનું પ્રસરણ એટલે કે આ પણ શક્ય છે. હવે ત્રીજી વાત, વાયુ. વાયુનું ઉદાહરણ લેવા માટે ધ્યાન રાખજો મિત્રો, આપણે શું લઈ શકીએ છે? ઓશન. ઓશન નો મતલબ કે દરિયો. ધારો કે દરિયો છે મિત્રો અને આ વાતાવરણ છે. શું છે? આ ઉપર વાતાવરણ છે, હવા છે. હવે વાતાવરણનું દબાણ હોય આપણી ઉપર, બરાબર છે? આપણા ઉપર વાતાવરણ દબાણ છે જ. તો વાતાવરણમાં રહેલો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ શું થાય? ધીમે ધીમે દબાય છે અને વાતાવરણના દબાણના કારણે પાણી સપાટી પર વાતાવરણનું દબાણ લાગે છે. એના કારણે પાણીમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ઓગળે છે. એટલે આપણે કહી શકીએ કે વાયુનું પ્રવાહીમાં પ્રસરણ થાય છે. હવે ત્રણ ત્રણ અવસ્થાઓના આપણે કે ગુણધર્મ જોયા, એ અહીંયા દર્શાવીએ મિત્રો. હવે પહેલી ઘન અવસ્થા જોઈ. ઘન અવસ્થામાં ઘન દ્રવ્ય કેવું છે? ઘન પદાર્થ કેવો હોય છે? દ્રઢ. એને ઇંગ્લિશમાં આપણે રિજિડ કહેતા હતા. ઓકે, બીજું પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહી દ્રવ્યમાં, પ્રવાહી પદાર્થમાં ઘન પદાર્થ પણ પ્રસરણ પામે છે, પ્રવાહી પદાર્થ પણ પ્રસરણ પામે છે અને વાયુ પદાર્થ પણ પ્રસરણ પામે છે. એટલે આપણે એમાં પ્રસરણનો ગુણધર્મ જોવો. કયો? પ્રસરણ. એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? એને ડિફ્યુઝન. ત્રીજું વાયુ અવસ્થા. વાયુ અવસ્થામાં આપણે સંકોચનનો ગુણધર્મ જોયો, એટલે ઇંગ્લિશમાં કોમ્પ્રેશન કહેવાય. એટલે કે દબાણ, એટલે કે
वायु જ્યારે દબાણ કરવામાં આવે ત્યારે પ્રવાહી અને ઘનની સરખામણીમાં વાયુનું સંકોચન વધારે થાય છે। હવે મિત્રો આપણે એક અગત્યની વાત કરવી છે, અહીંયા થોડું ધ્યાન રાખવું જોઈએ, ખૂબ સરળ છે કે આ બધા જ પદાર્થો પર તાપમાનની અસર શું થાય છે। બધા પદાર્થો પર તાપમાનની અસર વારા પર ક્યાં થતી છે? તાપમાનની અસર। હવે પહેલો પદાર્થ છે આપણો घन पदार्थ। मित्रों घन पदार्थ धारो कि हमें घन पदार्थ लीधो छे, कोई धारो कि घन पदार्थ छे, तो एमां एना द्रव्यना कणोनी अरेन्जमेंट जो એમની ગોઠવણી જો સુવ્યવસ્થિત છે, ચોક્કસ છે, વધારે અહીંયા જેટલી ગેપ હોય એટલી આગળ આગળ આગળ, એટલે કોઈ જગ્યાએ વધારે ગેપ પણ નથી અને કોઈ જગ્યાએ વધારે સંકોચન પણ નથી। હવે જ્યારે હું એને ઉપર એની ઉપર બાહ્ય ગરમી આપું છું, બળ આપું છું, ઉષ્મા આપું છું, ધારો કે એને આપણે ફ્લેમ પર બર્નર ઉપર રાખી દઈએ, તો આ જે બે પરમાણુઓ વચ્ચે આકર્ષણ બળ છે, આ બે પરમાણુઓ એકબીજાને પકડી રાખ્યા છે આકર્ષણ બળથી, આ બે એકબીજાને, આ બે એકબીજાને, આ બે એકબીજાને, એટલે કે અહીંયા બધે શું છે, આકર્ષણ બળ લાગેલું છે। હવે બહારથી ઉષ્મા આપું છું અહીંયા, તો આ જે બે પદાર્થ ઘન કણો વચ્ચે આકર્ષણ બળ છે, એ બળ એક નબળું થવાનું છે, એ બળનું એક માત્રા જે છે એક ટાઈમે એ બળ તૂટી જવાનું છે અને આ કણો એકબીજાથી સ્વતંત્ર થઈ જવાના, જે એકબીજા સાથે આવી રીતે જોડાયેલા હતા હવે એ આવી અવસ્થામાં મુક્ત થઈ જશે, સ્વતંત્ર અવસ્થામાં થઈ જાય છે। એટલે કે ધારો કે આપણે ઉદાહરણ લઈએ, એક સિમ્પલ આપણે એનો પ્રિન્સિપલ શીખી લીધો કે જ્યારે પણ ઘન પદાર્થ પર બાહ્ય ઉર્જા ઉષ્મા ઉર્જા આપવામાં આવે ત્યારે એ લોકો સ્વતંત્ર, એ લોકોના ગણ સ્વતંત્ર થઈ જાય છે। ઉદાહરણ લઈએ, ધારો કે મેં બીકર લીધું છે, બીકરમાં બરફના ટુકડા લીધા છે, હવે એને હું બર્નર પર મૂકું છું બીકરને, એટલે કે નીચેથી ગરમ કરું છું, તો જ્યારે બીકર ધીમે ધીમે ગરમ થાય છે ત્યારે બરફના જે કણોની અરેન્જમેન્ટ છે, દ્રવ્યના કણોનું જે ગોઠવણી છે, એ આકર્ષણ બળ ધીરે ધીરે નબળું થતું જાય છે અને એક એવું તાપમાન, ચોક્કસ તાપમાન આવે છે, ધ્યાન રાખજો મિત્રો અહીંયા, ચોક્કસ તાપમાનનો મતલબ કે એવું તાપમાન જ્યારે બરફના કણો એટલે કે બરફ પોતાની ઘન અવસ્થા છોડીને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે, શેની વાત ચાલે છે, ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે, ક્યારે થાય છે, તો કે એક નિયત ચોક્કસ તાપમાને ક્યાંનો મતલબ કે એવું કોઈ ચોક્કસ તાપમાન કે જ્યારે ઘન પદાર્થના કણો પોતાની અવસ્થા ઉગમાવે છે, કંપન પામે છે, ગતિ કરવા, કંપનના કારણે ગતિમાં વધારો થાય છે અને સ્વતંત્ર થઈ જાય છે, ત્યારે બધા જ કણો ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે, પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે, એટલે કે આપણે એનું જ્યારે નિયત તાપમાને વાતાવરણીય દબાણે ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતરણ થાય છે તે તાપમાનને ઘન પદાર્થનું શું કહેવામાં આવે છે? ગલન બિંદુ કહે છે। મિત્રો ધ્યાન રાખજો, જે નિયત તાપમાને, ચોક્કસ તાપમાનની વાત કરી છે, વાતાવરણીય દબાણ, વાતાવરણીય દબાણ પણ છે, ઘન પદાર્થ રૂપાંતરણ સામે થાય છે, પ્રવાહી પદાર્થમાં થાય છે, અને એ જે ચોક્કસ તાપમાન હતું એને આપણે પ્રવાહીનું, સોરી ઘન પદાર્થનું ગલન બિંદુ કહીશું, ઇંગ્લિશમાં આપણે એને, ધ્યાન રાખજો મિત્રો ઇંગ્લિશ પણ સાથે સાથે લેતા જઈશું, ઇંગ્લિશમાં આપણે એને મેલ્ટિંગ પોઈન્ટ કહે છે, શું કહેવામાં આવે છે? મેલ્ટિંગ પોઈન્ટ, એટલે કે બરફનો મેલ્ટિંગ પોઈન્ટ, એટલે કે બરફ કેટલા તાપમાને પ્રવાહીમાં ફેરવાય છે, તો આપણે કહી શકીએ કે બરફ
273.16 કેલ્વિન તાપમાને, કેલ્વિન તાપમાનનો એકમ છે, સેલ્સિયસ પણ તાપમાનનો એકમ છે, એટલે કે આપણે આને કહી શકીએ 100 ડિગ્રી સેલ્સિયસ. સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કેવી રીતે ફેરવાય આપણે જોઈ લઈએ. અહીંયા 2 એકમો લેવામાં આવ્યા છે. તો સેલ્સિયસ ધારો કે 100 ડિગ્રી સેલ્સિયસ છે, આ 100 ડિગ્રી નહીં, સોરી, આ 0 ડિગ્રી થઈ જાય. 273માં 100 ઉમેરી, એટલે કે આપણે ધારો કે અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ છે, એને મારે કેલ્વિનમાં ઉમેરવું છે, કેલ્વિનમાં ફેરવવું છે. તો કે 100 + 273 તો આપણે 373 કેલ્વિન થાય. ઉદાહરણ છે, આપણે આની વાત નથી ચાલતી. આપણે તો 0 ડિગ્રી થોડાક ઉપર જઈએ, 0 ડિગ્રીએ પાણી બરફ થઈ જાય છે. 0 ડિગ્રી, હવે 0 ડિગ્રી થોડુંક તાપમાન વધારે મળે એને તો એ પ્રવાહી થવા માંડે છે, થવા માંડે છે, બરાબર છે. અહીંયા ઉદાહરણ આપણે ખાલી આ સેલ્સિયસમાં કેલ્વિનમાં ફેરવ્યું છે, બરાબર છે. એટલે કે કેલ્વિનમાં ફેરવવું હોય તો સેલ્સિયસમાં 273 ઉમેરી દેવાના, એડ કરી દેવાના. આપણે એક એક્ઝામ્પલ બીજું પણ લઈએ. ધારો કે 150 ડિગ્રી સેલ્સિયસ મારે એને કેલ્વિનમાં ફેરવવા છે, તો શું કરીશ, 273 ઉમેરી દેવામાં આવે છે. 273 ઉમેરી દઈએ તો કેટલા કેલ્વિન થાય? 323 કેલ્વિન થાય છે. આપણે 273 ઉમેરી દીધા છે. ઓકે, હવે અહીંયા આપણે એક મહત્વની ટર્મ ભણવાની છે, એને લેટેન્ટ હીટ કહે છે. લેટેન્ટ હીટ એટલે કે ગુપ્ત ઉષ્મા. ગુપ્ત ઉષ્મા શું છે? અત્યારે આપણે વાત કરતા હતા, બરફના ટુકડાઓ છે, હું ઉપરથી એને નીચેથી ઉર્જા આપતો હતો, પણ જ્યારે આ બધા જ બરફના ટુકડાઓ પ્રવાહીમાં ફેરવવાની શરૂઆત થાય છે, હજી તો શરૂઆત થાય છે, પહેલા તો ધીમે ધીમે તાપમાન વધશે, પણ જ્યારે પ્રવાહીમાં ફેરવવાની શરૂઆત થાય પછી તાપમાનમાં ટેમ્પરેચરમાં કોઈ વધારો જોવા મળતો નથી. આપણે નીચેથી બીકરને ગરમ કરીએ છીએ તો તાપમાનમાં વધારો થવો જ જોઈએ, પરંતુ જ્યારે બરફના ટુકડાઓ પ્રવાહીમાં ફેરવવાની શરૂઆત થાય છે ત્યારે તાપમાનમાં વધારો થતો નથી. ત્યારે આ ઉષ્મા જાય છે ક્યાં? ક્યાં ગાયબ થઈ જાય છે? પ્રશ્ન એ છે. હવે આપણે જોઈશું મિત્રો કે આ ઉષ્મા જાય છે ક્યાં, તો કે બરફના કણો વચ્ચે. આવી રીતે વ્યવસ્થિત ગોઠવણ છે, એકબીજાના અડોઅડ છે, આ અડેલા છે, બરાબર છે, અડોઅડ છે એકબીજાનું. નીચેથી ઉષ્મા આપું તો આ જે બે કણો વચ્ચેનું આકર્ષણ બળ છે એ બળની ઉપરવટ જઈને, એટલે કે એ બળને તોડીને જ્યારે આપણે એને સ્વતંત્ર કરીએ છીએ, જ્યારે એ પ્રવાહીમાં ફેરવાની શરૂઆત થાય છે, ત્યારે બરફમાં રહેલા બધા જ કણો એ ઉર્જાને શોષી લે છે, એ ઉર્જાનું શોષણ કરે છે. એટલે કે એ ઉર્જાનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? બરફના કણોના આકર્ષણ બળને નબળો કરવામાં થઈ રહ્યો છે. એટલે કે એ જે ઉષ્મા છે, તાપમાનમાં ફેરફાર નથી થતો, અહીંયા મેં ચોકડી કરી છે, ફેરફાર નથી થતો, એ ફેરફાર નથી થતો કારણ કે બરફના બધા જ કણોએ એ ઉર્જા શોષી લીધી છે. એટલે આપણે એને શું કહીએ છીએ? ગુપ્ત, છુપાયેલી ઉર્જા, લેટેન્ટ હીટ કહેવાય ઇંગ્લિશમાં. અને અહીંયા પ્રક્રિયા કઈ થાય છે? ગલન પ્રક્રિયા. કઈ થાય છે? ગલન, એટલે કે ઓગળવું, બરફમાંથી પ્રવાહી થવું, ગલન થાય છે. એટલે કે આપણે એને ગલન ગુપ્ત ઉષ્મા કહીશું. ગલન ગુપ્ત ઉષ્માનો મતલબ લેટેન્ટ હીટ ઓફ, આપણે ઓગળાય છે ને, લેટેન્ટ હીટ ઓફ મેલ્ટિંગ અથવા એને લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન પણ કહી શકાય છે. લેટન્ટ હીટ ઓફ ફ્યુઝનની વ્યાખ્યા જોઈશું કે એક વાતાવરણ અંદર કોઈ નિશ્ચિત તાપમાને, એટલે કે ગલન બિંદુ જેટલા તાપમાને, ગલન બિંદુ જેટલા તાપમાને
एक वातावरणीय दबाण है, दबाण है, वातावरण केवु है, एक वातावरणीय दबाण है एक किलोग्राम घन पदार्थ ने प्रवाही में रूपांतरित करवा माटे जरूरी उष्मा ऊर्जा ने गलन गुप्त उष्मा कहे छे अथवा लेटेंट हीट ऑफ फ्यूजन पण कहेवामां आवे छे। फરીથી જોઈએ, ગલન બિંદુ જેટલા તાપમાન, એટલે કે આપણો પદાર્થ તો ઓગળે જ છે ત્યારની જ વાત થાય છે, એટલે તો એ તો એ જ આવવાનું છે, ગલન બિંદુ જેટલા તાપમાન। વાતાવરણીય દબાણ કેવું હોવું જોઈએ? એક વાતાવરણીય દબાણ હોવું જોઈએ। ઘન પદાર્થ કેટલો હોવો જોઈએ? એક કેજી હોવો જોઈએ। અને ઘન પદાર્થમાંથી સામાં રૂપાંતરિત થાય છે પ્રવાહીમાં, એક કિલોગ્રામ જેટલા પદાર્થને ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ફેરવવા માટે જેટલી ઉષ્મા ઉર્જા જોઈએ છે એ ઉષ્મા ઉર્જા ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે। હવે મિત્રો, આ જ વસ્તુ આપણે ઘન અવસ્થા માટે ભણ્યા, હવે એ વસ્તુ આપણે ફરીથી પ્રવાહી અવસ્થા માટે ભણીશું, એટલે કે પ્રવાહી અવસ્થા પર તાપમાનની અસર, કોની અસર? તાપમાન। જેમ ઘનના કણોનું આકર્ષણ બળ આપણે નબળું કર્યું, એ રીતે અહીંયા કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ। ધારો કે હું પાણીને ગરમ કરું છું નીચેથી, ઓકે, આ સિમ્પલ પ્રોસેસ બધાને ખબર પડી ગઈ મિત્રો, કે હું પાણીને ગરમ કરું છું તો કોઈ ચોક્કસ તાપમાને પાણીના કણો સામે ફેરવા છે વાયુ અવસ્થામાં, એટલે કે બાષ્પમાં ફેરવાઈ જાય છે, ઇંગ્લિશમાં એને વેપર કહેવામાં આવે છે, બરાબર, કોઈ ચોક્કસ તાપમાને। એટલે કે અહીંયા પણ ધ્યાન રાખ્યું મિત્રો, અહીંયા પણ ગુપ્ત ઉષ્મા હોવાની, કઈ ગુપ્ત ઉષ્મા? કે હું ગરમ કરું છું અને જે તાપમાને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ફેરવાણી રૂપાંતરણ થવાનું શરૂ થાય છે તે પછી તાપમાનનો વધારો થવાનો નથી, એ ઉષ્મા ક્યાં જાય છે? એ ઉષ્મા પાણીના દરેક કણોમાં, એટલે કે એ ઉષ્મા પાણીના કણોમાંથી બાષ્પના કણોમાં ફેરવવામાં લાગેલી હોય છે, એટલે કે અહીંયા બાષ્પની ઉષ્મા ઉર્જા પાણીની ઉષ્મા ઉર્જા કરતાં વધુ હોય છે, એટલે કે આ ઉર્જાને આપણે જેમ આગળ લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન કહ્યું, અહીંયા આપણે લેટન્ટ હીટ એટલે કે ગલનગુપ્ત બાષ્પીભવન ઉષ્મા કહી શકાય છે, સોરી ગલનગુપ્ત નહીં, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, એટલે કે લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન થાય છે, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થાય છે ત્યારે જે પણ દ્રવ્ય, જે પણ કણો પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય છે એના માટે જે ઉર્જાની જરૂર છે એ ઉર્જાને આપણે ગુપ્ત ઉષ્મા કહીએ છીએ, પણ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવાય છે। એટલે અહીંયા મિત્રો, જે પ્રવાહી છે એ કોઈ એક તાપમાને વરાળમાં ફેરવાનું ચાલુ કરે છે, વરાળમાં વાયુ અવસ્થામાં રૂપાંતરણ ચાલુ કરે છે, એને આપણે બોઇલિંગ પોઈન્ટ કહીશું, બોઇલિંગ પોઈન્ટ કહેવાનો મતલબ કે કોઈ એક ચોક્કસ તાપમાન છે જ્યારે એ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થાય છે। હવે પાણી માટે ચોક્કસ તાપમાન કયું હોઈ શકે? 100 ડિગ્રી સેલ્સિયસ। આપણે હમણાં આગળ એક્ઝામ્પલ દ્વારા પણ ભણ્યા કે હું આને કેલ્વિનમાં ફેરવું તો મારે શું કરવું પડે, 100 વત્તા 273 એટલે મને મળી જાય 373 કેલ્વિન, જે પાણીનું બોઇલિંગ પોઈન્ટ છે, બરાબર। હવે એક આપણે બીજી ટર્મ ભણવાની છે મિત્રો, અહીંયા આપણે એક ચોક્કસ રીત ભણ્યા કે ઘન અવસ્થા પછી આપણે એને ઉર્જા આપીએ તો પ્રવાહી આવે, પ્રવાહી પછી આપણે એને ઉર્જા આપીએ તો વાયુ અવસ્થા આવે,
ઉષ્મા આપવાથી, બરોબર છે? અહીંયા પણ હું પ્રવાહીને ઉષ્મા આપું તો વાયુમાં કહેવાય, ઘરને ઉષ્મા આપું તો પ્રવાહી, પ્રવાહીને ઉષ્મા આપું તો વાયુમાં. એ રીતે જો હું વાયુને ઠંડુ કરું તો શું થઈ જાય? પ્રવાહી થઈ જાય. પ્રવાહીને ઠંડુ કરું તો ઘન થઈ જાય. એક્ઝામ્પલ, પ્રવાહી છે, પાણી છે, હું ફ્રીઝરમાં મૂકી દઉં તો ઘન થઈ જાય ને. ઠંડુ કરું છું ને, ફ્રીઝરમાં ઠંડુ થાય છે તો ઘન અવસ્થા. વાયુ છે, હું એને ઠંડુ કરું, દબાણ આપું છું, સંકોચન આપું છું, આપણે હમણાં ભણ્યા, જેમ કે આપણો સીએનજી છે, આપણો હોસ્પિટલમાં વપરાતો ઓક્સિજન સિલિન્ડર છે, અથવા આપણું એલપીજી છે, એને ઠંડુ કરું તો પ્રવાહી કરું તો થઈ જાય છે, બરાબર છે? એ રીતે જ હજી આપણે એક ટર્મ અહીંયા આપણે ભણ્યા કે ઘન પછી પ્રવાહી જ આવે, પ્રવાહી પછી વાયુ જ આવે. પણ કદાચ કોઈ એવી પ્રક્રિયા થઈ જાય કે ઘનને ઉર્જા આપતા, ઉષ્મા આપતા એ સીધું વાયુ અવસ્થામાં જ ફેરવાઈ જાય, પ્રવાહી અવસ્થા આવતી જ નથી. બાયપાસ એક્ઝામ્પલ લઈએ, ધારો કે હું સેવાલિયાથી આવું છું તો મારે વચ્ચે થર્મલ આવવું જ પડે, અને થર્મલ પછી આપણી સ્કૂલ આવે બાલાસિંહ, ઓકે? એટલે કે વચ્ચે થર્મલ તો આવે જ. પણ કદાચ હું કોઈ એવો રસ્તો લઈ લઉં કે થર્મલ ના આવે, ડાયરેક્ટ બાલાસિંહ આવે. આ કોઈ નવી વસ્તુ થઈ ને મિત્રો? એ જ એક્ઝામ્પલ દ્વારા આપણે અહીંયા સમજવાનું છે કે અહીંયા પ્રવાહી અવસ્થા જે થર્મલ છે મારું, થર્મલ તો આવતું જ નથી, ડાયરેક્ટ હું સેવાલિયાથી બાલાસિનોર જ પહોંચું છું. એનો મતલબ કે ઘન અવસ્થામાંથી ડાયરેક્ટ વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે. આ પ્રક્રિયાને આપણે ઉદ્ધરોપાતન કહીશું, એને ઇંગ્લિશમાં સબ્લિમેશન કહેવાય. શું કહેવાય? ઉદ્ધરોપાતન. ઉદ્ધરોપાતન મતલબ કે ઘન પદાર્થ પર જ્યારે ઉષ્મા આપવામાં આવે છે, નીચેથી ઉષ્મા આપીએ તો એ ડાયરેક્ટ વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે, પ્રવાહીમાં ફેરવાયા વગર. હવે હું જ્યારે વાયુ અવસ્થાને ઠંડો કરું છું ત્યારે ફરીથી એ ઘન અવસ્થામાં ફેરવાય જાય છે. ઉદાહરણ લઈએ આપણે એક, કે આ પ્રક્રિયા દ્વારા કયા પદાર્થો ફેરવાય છે. તો હું અહીંયા કપૂર પ્લસ એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડને આપણે NH4Cl પણ કહી શકીએ છીએ, ઓકે? હું જ્યારે એક વોચ ગ્લાસમાં, આપણે એને ચાઇના ડિશ પણ કહેવામાં આવે છે, વોચ ગ્લાસમાં આનો ભૂક્કો લઈ લઉં છું અને ઉપર એક ગરણે મૂકી દઉં છું અને એ રૂમમાં આવી દઉં છું, નીચેથી હું એને હીટ આપું છું, ઉષ્મા આપું છું, ગરમ કરું છું, તો આ જે એમોનિયમ ક્લોરાઇડ અને કપૂરનું મિશ્રણ છે એ ડાયરેક્ટ જ વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે. એટલે આપણે ડાયરેક્ટ જ વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે. એટલે કે જોયું, આ ઘન હતું અને પછી ડાયરેક્ટ વાયુ. હવે જ્યારે હું એને ઠંડુ કરીશ ત્યારે અહીંયા ઘનના એમોનિયમ ક્લોરાઇડના અવક્ષેપો બાજેલા હોય છે, એટલે કે વાયુમાંથી ફરીથી ઘન અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે મિત્રો? ઉદ્ધરોપાતન કહેવામાં આવે છે. જેમ વિદ્યાર્થી મિત્રો આપણે તાપમાનની, ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં અસર જોઈ, એ રીતે હવે દબાણની અસર જોઈશું. જેમ તાપમાનની અસર હતી એમ દબાણ પણ શું હશે? દબાણની આપણે વાત કરી હતી કે ઘન, પ્રવાહી અને વાયુ પર આપણે દબાણ આપવામાં આવ્યું હતું, તો દબાણ કઈ અવસ્થામાં વધારે પ્રભાવિત કરતું હતું આપણને? વાયુ અવસ્થામાં. એટલે કે વાયુનું જ્યારે દબાણ સંકોચન કરીશ તો વધુ પ્રમાણમાં થશે, વધુ માત્રામાં થશે. એક ઉદાહરણ લઈ લઈએ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઉં હું, કોઈ મેં પિસ્ટન લીધું છે, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ લીધું, તો હું કાર્બન ડાયોક્સાઇડ પર વધારે પડતું દબાણ આપું તો એ સંકોચન પામી અને સીધું ઘન અવસ્થામાં ફેરવાય જાય છે. એટલે કે આપણે અહીંયા ઘન અવસ્થામાં ફેરવાય છે, એટલે કે વાયુમાંથી ડાયરેક્ટ ઘન, પ્રવાહી નથી આવતું, એટલે આપણે કદાચ આ કાર્બન ડાયોક્સાઇડને ડ્રાય આઈસ પણ કહેવામાં આવે છે. જે સબ્લિમેશન વાળી વાત હતી કે વાયુમાંથી ડાયરેક્ટ ઘન, જે મેં વાયુ અવસ્થા લીધી હતી કાર્બન ડાયોક્સાઇડની, એમાં દબાણ આપ્યું, દબાણનો અસર આપણે ભણીએ છીએ, દબાણ આપ્યું તો ઘન અવસ્થામાં ફેરવાઈ ગયું, ઘન અવસ્થામાં ફેરવાઈ ગયું, એટલે કે એને ડ્રાય આઈસ પણ કહેવામાં આવે છે. ડ્રાય આઈસ કહેવાનો મતલબ કે ડ્રાય આઈસ, ધારો કે હું કદાચ ડ્રાય આઈસનો ટુકડો મારા હાથ પર લઉં તો મારો હાથ દાજી જાય, ડ્રાય આઈસને હું વાતાવરણને દબાણે ખુલ્લું મૂકું
तो ये सीधू वायु अवस्था में फिर प्रवाही आत नहीं। ड्राइस ने हूँ मार हाथ में मूकू तो ये मार हाथ ने जम हूँ आग में बढ़ी जाए ये बढ़ी जाए कारण के उष्मा वधारे प्रमाण में उत्सर्जित थाय रिलीज थाय बराबर। धारो कि हम आप एक एक्जाम्पल बीजू लीए एक्जाम्पल बात नहीं हम आप बदीज प्रक्रियाओं भाया धारो के अँ घन में वायु अवस्था में फेरवाय ये आप बराबर है अने प्रवाही अवस्था में फेरवाय ये पण जोयुं એટલે ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં જાય એને આપણે શું કહીએ છીએ ઉદ્ધર્વપાતન એ રીતે વાયુમાંથી ડાયરેક્ટ ઘનમાં જાય એને પણ આપણે શું કહેવાય ઉદ્ધર્વપાતન। હવે હું ઘનમાં ઉષ્મા આપું અને પ્રવાહીમાં બદલાઈ જાય એને આપણે શું કે ઘનનું ગલન કહેવાય એટલે કે ગલન થાય છે। હવે પ્રવાહીમાં હું ઠાંડું કરું એને ઠારણની પ્રક્રિયા કરું અથવા ઘનીકરણ કરું ઠારણ કરું તો ફરીથી ઘનમાં ફેરવાઈ જાય। प्रवाही ने हूँ उष्मा आपू छू तो ये शू थी जाए बाष्पीभवन थाय बराबर है। हवे एने हूँ वायु ने ठंडो करू छू एटले के ठारण करू छू एने संकोचन पामी ए प्रवाही अवस्था में फेरवाई जाए छे एने आपणे ठारण पण कही सकते अथवा संघनन पण कहे छे कंडेन्सेशन कहवाई कंडेन्स थवुं जेम वातावरण में रहेला पानीना नाना नाना टीपाओ भेगा थईने वरसाद पड़े छे ए कंडेन्सेशन रिएक्शन छे एटले के वायुनुं कंडेन्सेशन थाय तो प्रवाहीमां फेरवाई जाय छे। हवे विद्यार्थी मित्रों आपणे एक टर्म बाष्पीभवन एटले के इवेपोरेशन विषे अभ्यास करवानो छे। इवेपोरेशन एटले के उत्कलन बिंदु जे छे उत्कलन बिंदु कोनो प्रवाहीने गरम करीए तो ये वराळमां फेरवाई जाय छे એટલે કે ઉત્કલન બિંદુ કરતાં નીચા તાપમાને જ્યારે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ થાય છે એને બાષ્પીભવન કહેવામાં આવે છે। ઓકે હવે બાષ્પીભવનને અસર કરતા પરિબળોની વાત કરવી છે। કયા કયા પરિબળો છે સપાટીનું ક્ષેત્રફળ એટલે કે જેટલી સપાટી વધારે રાખશું એટલું બાષ્પીભવનની માત્રા વધારે હોય છે। ધારો કે કોઈ ભીનું કપડું છે શર્ટ ભીનો છે મારો ભીનો છે અમારે એમ સૂકો છે તો આપણે એકદમ ઝાટકીને પોરો કરીને સૂકે છે તાપમાં એટલે કે વહેલો સુકાય જાવ હું એને એકદમ ભેગો કરીને સૂકી દઉં તો એને સુકતા વાર લાગે કારણ કે સપાટીનું ક્ષેત્રફળ કેવું છે ઓછું છે એટલે સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે હોય એમ બાષ્પીભવનની માત્રા વધુ હોય છે। બીજો એનો પરિબળ છે તાપમાનનો વધારો। આપણે જાણીએ છીએ કે મિત્રો તાપમાન એટલે કે ઉષ્મા આપીશું તો બાષ્પીભવનમાં વધારો થવાનો છે એટલે કે તાપમાન વધશે તો બાષ્પીભવનનું પ્રમાણ વધવાનું છે। ત્રીજો પરિબળ છે ભેજની માત્રા। મિત્રો આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં પહેલાથી જ પાણીના અણુઓ રહેલા હોય છે જેને ભેજ કહેવામાં આવે છે। ધારો કે આ વાતાવરણ છે એમાં ઓલરેડી જ આ ભેજ રહેલો છે હવે બાષ્પીભવન થાય છે એનો પણ ભેજ આવે છે તો કે ભેજની માત્રા વધુ હોય તો બાષ્પીભવનનું પ્રમાણ કેવું હશે ઓછું હશે। ભેજની માત્રા ઓછી હશે તો બાષ્પીભવનનું પ્રમાણ કેવું હશે વધુ હશે। એ રીતે પ્રમાણની ઝડપમાં વધારો કે જેમ પવન વધારે હોય એમ બાષ્પીભવનની માત્રા વધુ હોય। ધારો કે હું ભીનું કપડું પહેરીને બાઇક પર બેસું છું અને પછી બાઇક જાય છે 60 કિલોમીટર પર આવરની સ્પીડે તો કે ત્યારે પવન વધારે લાગવાનો તો મારો શર્ટ જલ્દી સુકાઈ જાય છે એટલે કે ભેજના જે કણો છે એ પવનની ગતિ સાથે પવન સાથે જાય છે ત્યારે આપણે એને કહી શકીએ કે બાષ્પીભવનની માત્રામાં વધારો થાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણો આ ચેપ્ટર પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે પરંતુ આપણે વાયુની દ્રવ્યની જે અવસ્થાઓ હતી ત્રણ ઘન પદાર્થ પ્રવાહી અને વાયુ ચોથીથી પ્લાઝમા અને પાંચમેથી બોઝ એન્ડ સંગઠક એ બે વિશે વાત કરવાની વાત બાકી હતી। અહીંયા આપણે લઈ લઈએ પ્લાઝમા। પ્લાઝમાનો કહેવાનો મતલબ છે કે પ્લાઝમા અવસ્થામાં કણો ખૂબ જ ઉત્તેજિત હોય ખૂબ વધારે ઉર્જાવાળા હોય છે એટલે એક્ઝામ્પલ એ આયનીકરણ પામેલા હોય છે એટલે કે વાયુ જ્યારે આયનીકરણ પામે છે એ અવસ્થા હોય આયની અવસ્થા। ધારો કે અહીંયા હિલિયમ વાયુ છે એનું આયનીકરણ થઈ જાય તો HE પ્લસ થઈ જાય બરાબર છે ને એક્ઝામ્પલ લઈએ ઉદાહરણ છે કે હિલિયમ વાયુ જ્યારે આયનીકરણ પામે ત્યારે એની ઉર્જામાં ઉત્તેજિત અવસ્થામાં હોય છે વધારો થઈ જાય છે। ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન લઈ લઈએ હાઇડ્રોજન લઈ લઈએ તો H પ્લસ થઈ જાય છે હાઇડ્રોજન હંમેશા H2 સ્વરૂપમાં હોય છે પણ આપણે દાખલા તરીકે ઉદાહરણ લીધું છે એ આ જે અવસ્થા છે પ્લસ અને માઇનસ વાળી આપણે એને શું કહીએ છીએ આયન કહેવામાં આવે છે અને આ પ્રક્રિયાને આયનીકરણ કહેવામાં આવે છે એટલે કે જે આયનીકરણ પામેલા તત્વો છે ઘટકો છે એ
એવી અવસ્થામાં ઉત્તેજિત અવસ્થામાં હોય છે. એક્ઝામ્પલ લઈ લઈએ કે પ્લાઝ્મા ક્યાં હોય છે, તો કે ફ્લોરોસન્ટ ટ્યુબ અથવા ન્યુઓન બલ્બ લઈ લઈએ. ધારો કે ટ્યુબ લીધી છે ફ્લોરોસન્ટ, એની અંદર મેં ન્યુઓન વાયુ ભરેલો હોય, કોઈ બીજો વાયુ ભરેલો હોય, હવે એને હું વીજ પ્રવાહ આપું તો આ વાયુનું આયનીકરણ થઈ જાય છે. શું થઈ જાય છે? આયનીકરણ, એટલે કે એ એચસી પ્લસમાં ફેરવાઈ જાય છે અને એના કારણે પ્લાઝ્મા ઉત્પન્ન થાય છે અને પ્રકાશ પેદા થાય છે અને એ અલગ અલગ કલરમાં ઉત્પન્ન થાય છે. એટલે કે વાયુના સ્વભાવ પ્રમાણે કલર ઉત્પન્ન થાય છે. એનું ઉદાહરણ આપણે જોઈ શકીએ કે તારાઓ છે, તારાઓ છે, સૂર્ય છે, આ બધા જ પ્રકાશ આપે છે, પોતાનું પ્રકાશ ધરાવે છે. એ શાના કારણે આપી શકે છે? પ્લાઝ્મા અવસ્થાના કારણે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રમાણે પ્લાઝ્માનો અભ્યાસ કરી શકીએ. હવે પાંચમી અવસ્થા હતી બોઝ આઇન્સ્ટાઇન સંઘટક. પાંચમી અવસ્થા હતી બોઝ આઇન્સ્ટાઇન સંઘટક, એટલે કે બોઝ અને આઇન્સ્ટાઈનને સાથે મળીને, એટલે કે બોઝે વાયુની નવી અવસ્થા માટે અમુક ગણતરી કરી હતી અને એ ગણતરીનો ઉપયોગ કરી આઇન્સ્ટાઈને એક એવી રચના કરી, એક એવી સંગઠનની શોધ કરી જેને બોઝ આઇન્સ્ટાઈન સંગઠક કહેવામાં આવે છે. એટલે કે વાયુનું જે દબાણ હોય છે, સોરી મિત્રો, વાયુની જે ઘનતા, ડેન્સિટી કહેવાય ઇંગ્લિશમાં, જે ઘનતા હોય છે એ ઘનતામાં એક લાખમાં ભાગની ઓછી ઘનતા ધરાવતા વાયુની જ્યારે ખૂબ જ નીચા તાપમાને એને ખૂબ જ નીચા તાપમાને એને રાખવામાં આવે છે ઠંડુ કરવામાં આવે છે ત્યારે આપણને જે અવસ્થા મળે છે એને આપણે બોઝ આઇન્સ્ટાઈન અવસ્થા કહી શકાય. એટલે કે વાયુની ઘનતા છે એના એક લાખમાં ભાગની ઘનતા ઓછી હોય ત્યારે જે વાયુ હોય એ ખૂબ જ નીચા તાપમાને શું બોઝ આઇન્સ્ટાઈન સંગઠકની રચના આપે છે. હવે આપણે આ પાઠમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ પૂરો કર્યો છે. તમને આ પાઠમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મારા વોટ્સઅપ નંબર 9714381610 પર મેસેજ કરી શકો છો અથવા કોમેન્ટ પણ કરી શકો છો કે તમને આમાં પ્રોબ્લેમ છે, આ ટોપિક પરથી સમજાવો. ઓકે, થેન્ક યુ વેરી મચ.